नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो सायंकृत मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने झटपट न्यूज। अने आप जे प्रमाणे आप जो छो ए रीते के आज रोज नवसारी ना मुख्य मार्ग ऊपर एक मशाल यात्रा नी शुरुआत करवामां आवी छे। 14 ऑगस्ट 1947 ना दिवसे विभाजन दिवस तरीके पण ओळखवामां आवे छे। 15 ऑगस्ट आपणे स्वतंत्रता दिवस नी उजवणी करीए छे, पण 14 ऑगस्ट 1947 ने आपणे विभाजन दिवस तरीके पण ओळखीए छे। અને જેના સંદર્ભની અંદર લઈ અને આજરોજ નવસારીના મુખ્ય માર્ગો ઉપર એક મશાલ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। અને જે બેનર દેખાય છે એ પ્રમાણે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ નવસારીના સાનિધ્યની અંદર એક મશાલ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। તો ત્યારે સીધા આપણે લોક પ્રતિનિધિની સાથે વાત કરીશું અને જાણીશું કે એમનું શું જણાવવું છે। તો ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, ત્યારે એમની સાથે વાત કરીશું। રાકેશભાઈ, 1947 ના દિવસે આજ રોજ આજ દિવસે આપણે એક કાળો દિવસ તરીકે પણ ઉજવીએ છીએ અને વિભાજન દિવસ તરીકે પણ એની વાતો કરવામાં આવી છે। તો જ્યારે આજે મશાલ યાત્રા નીકળી છે ત્યારે આપ શું જણાવશો? વિભાજનની વિભિષકા તરીકે આજના દિવસને ભારતને દેશની પ્રજા એક કરુણતા કા તરીકે એને જોઈ છે, અને અસંખ્ય લોકોએ જે બલિદાનો આપ્યા છે એ બલિદાન આપનાર વીરોને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે આ સૌ એકત્ર થઈને આ રેલી કાઢી રહ્યા છે। આ રેલી ગુજરાત અને દેશમાં સમગ્ર જગ્યાએ આજ દિવસે કાઢવામાં આવે છે। તો સાથે જ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રથમ નાગરિક જગીશભાઈ શાહ પણ આ રેલીની અંદર જોડાયા છે, તો એમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે એમના મંતવ્યો આ વિભાજન દિવસને લઈ અને કેવી રીતેના છે। કારણ કે જગીશભાઈ ઘણા બધા સપૂતોએ શહાદત વહોરી હતી ત્યારે જઈને આપણને આઝાદી મળી છે, એમ તો કહેવાય છે કે ભાઈ આપણે અહિંસામાં માનનારા છે, પણ અહિંસાની અંદર ઘણા બધા લોકોનો જીવ પણ ગુમાવ્યો છે, તો એ વિશે આપ શું જણાવશો? સૌ પ્રથમ તો આજના દિવસે આ દેશને આઝાદી અપાવવા માટે જે પણ શહીદો જે પણ વ્યક્તિઓ શહીદ થયા છે એ તમામ શહીદોને આજે આપણે નતમસ્તક વંદન કરીએ। આજે જ્યાં આઝાદી એટલે કહેવાય કે જ્યાં વિભૂષણ જે આપણે કહેવાય એ કાર્યક્રમમાં આજના કાર્યક્રમ મશાલ યાત્રા જે આપણે કાઢી છે, ખાસ કરીને આ જે વિભાજન થયું અને વિભાજન થવા પછીનો જે એમાં જે લોકોનો નરસંહાર થયો અને જે કહેવાય કે આપણને સાથે શરૂઆતથી જે આઝાદીના પહેલા જ દિવસથી આપણી સાથે જે દગો થયો હતો એ દગાના વિરોધમાં આજે આ યાત્રા સમગ્ર ભારતમાં અમે નીકળી છે। ત્યારે આ મશાલ યાત્રા થકી અમે જે વિભાજનના જે બનાવ બનેલા એનો વિરોધ કરીએ છીએ, એની સાથે સાથે જ આ મશાલ યાત્રાથી અમે તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, જેઓ અમને આ દેશને આઝાદી અપાવીને જ્યારે આજે આપણે એક સફળ આઝાદ દેશમાં ખૂબ શાંતિથી આજે જીવી શકીએ છીએ। તો તમે જુઓ છો એ પ્રમાણે કે જ્યારે શહાદત વહોરવામાં આવી તો ત્યારે જઈને આ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે, અને આવતીકાલે 77મો સ્વતંત્રતા દિવસ જે ખરો એ ઉજવવામાં આવી રહ્યો છે, તો ત્યારે એના એક દિવસ પૂર્વે એટલે કે 14 ઓગસ્ટ કે જેને આપણે કાળો દિવસ પણ કહીએ છીએ, વિભાજનનો દિવસ પણ કહીએ છીએ, તો એ દિવસે નવસારીના મુખ્ય માર્ગો ઉપર આજે એક મશાલ યાત્રા જે ખરી એની શરૂઆત કરવામાં આવી છે। મોટે ભાગે આ મશાલ યાત્રાની અંદર એકતરફી જોવા જઈએ તો ભાજપના જેટલા પણ હોદ્દેદારો છે, કાર્યકરો છે, એ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હોય એવું લાગી રહ્યું છે, અને નારાઓ પણ બોલાઈ રહ્યા છે કે નારાઓની અંદર જો વાત કરવામાં આવે તો એક નારો જે ખરો એ ખરેખર સૌનું અત્યારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે ભાઈ દૂધ માંગોગે તો ખીર દેંગે, લેકિન કાશ્મીર માંગોગે તો ચીર દેંગે, એવા પણ નારાઓ જે ખરા એ આ રેલીની અંદર લાગી રહ્યા છે। તો પડે પણ ની અપડેટ આપતા રહેશું, નિહાળતા રહો નવસારી લાઈવ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। તો આ પ્રમાણે નવસારીના મુખ્ય માર્ગો ઉપર નીકળેલ મશાલ રેલી શહીદ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી। આ રેલી સર્કિટ હાઉસથી શરૂ થઈ, ડેપો થઈ અને શહીદ ચોક ખાતે વિરામ પામી અને રેલીની અંદર
एक नारा चौक्स से लगावामां आव्या के दूध मांगोगे तो खीर देंगे, काश्मीर मांगोगे तो चीर देंगे। अने आ नारो बीजे खरो ए बीजा कोई नहीं पण नवसारी विजलपुर नगरपालिका ने कॉर्पोरेटर द्वारा लगावामां आवी रह्यो हतो। तो ज्यारे आपणे 77मो स्वतंत्रता दिवस उजवा जई रह्या छे त्यारे आ नारा केटला योग्य ए पण विचारवानुं रह्यो। कैमरा पर्सन श्यामनी साथे हुं महेश भट्ट। તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557।